नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 विषय संस्कृत आपणे भाग 1 में पाठ 3 लेखनमनो अभ्यास करेलो, त्यार पछी जे बाकी रहेलो अभ्यास छे ए आपणे भाग 2 में करीशुं। तो दरेक विद्यार्थी संस्कृतनी पाठ्यपुस्तक अने पेन्सिल साथे राखे, आपणे हवे अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, पेज नंबर 10 पाठ 3 लेखनम आपणे भाग 1 में तेनो अभ्यास करेलो के संस्कृत भाषा देवनागरी लिपि में लखाय छे। आपणी मातृभाषा एटले के गुजराती लिपि देवनागरी लिपि मांथी ज आवी होवाथी शिरोरेखाने बाद करता केटलाक मूळाक्षरो देवनागरी लिपिनी जेम ज लखाय छे, जेथी तेनो परिचय केळवो मुश्किल नथी। કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે, તે આપણે પેજ નંબર 10માં આ બધા વર્ણોનો અભ્યાસ કર્યો। ત્યાર પછી પેજ નંબર 11 તેમાં પણ આપણે થોડાક વર્ણોનો અભ્યાસ કરેલો। હવે આપણે શરૂઆત કરીએ છીએ ય વર્ણથી। તો તમારે પણ મારી સાથે પેન્સિલથી લખવાના છે આ વર્ણ કઈ રીતે લખાય છે એ અહીં પાઠ્યમાં આપેલું છે। ચાલો પહેલું શિરોરેખા કરીશું આપણે, ત્યાર પછી ય લખીશું, તેને ઘાટો કરી નાખવાનો યને, આ રીતે વ્યવસ્થિત રીતે તમારે સાથે આવી રીતે લખવાનું છે। ત્યાર પછી કયો વર્ણ છે વિદ્યાર્થી મિત્રો? થ। તો એ થમાં જુઓ શિરોરેખા કેટલી છે, અડધી જ આપેલી છે, તો આપણે પણ એ જ રીતે થ લખવાનો છે। શિરોરેખા ઘાટી કરીને પછીનો વર્ણ ઘાટો કરી નાખવાનો। ત્યાર પછીનો વર્ણ કયો છે? મ। આ રીતે તમારે ઘાટું લખવાનું છે। ત્યાર પછીનો વર્ણ કયો છે? ભ। આ રીતે તમારે ત્યાર પછીનો વર્ણ કયો છે વિદ્યાર્થી મિત્રો? જો જે પાઠ્યમાં કયો છે? ડ। શિરોરેખા કરવાની છે, પછી તેને વર્ણ છે કેવો કરવાનો? ઘાટો કરવાનો। ત્યાર પછી આની વંચાય અવગ્રહ છે, આને તો એ ડની જેમ છે અને બાજુમાં એક બિંદુ કરવામાં આવેલું છે।
આ રીતે. ત્યાર પછી કયો વર્ણ આપેલો છે? ઝ. ત્યાર પછીનો વર્ણ કયો છે? હ. આ રીતે વર્ણ કરવાના છે. ત્યાર પછી પેજ નંબર 12 પર. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 12 પર પહેલો વર્ણ આપેલો છે ત. ત્યાર પછીનો વર્ણ છે ન. ત્યાર પછીનો વર્ણ કયો છે? ગ. ત્યાર પછીનો વર્ણ કયો છે? ત્ર. ત્યાર પછીનો વર્ણ કયો આવે છે? હવે આ બધા કેવા છે? સ્વર. અ છે વ્યવસ્થિત તમારે કરવાનું છે. ત્યાર પછીનો વર્ણ કયો છે? આ. ત્યાર પછીનો વર્ણ આવે છે ઈ. ત્યાર પછીનો વર્ણ છે એ. એક હ્રસ્વઈ અને દીર્ઘઈ આપેલો છે. ત્યાર પછીનો વર્ણ કયો આવે છે? ઉ. ત્યાર પછીનો વર્ણ ઉ. એક રસવાય ને દીર્ઘઈ બંને ઈ અને ઉ આપેલું છે. ત્યાર પછીનો વર્ણ કયો છે?
એ વંચાય અને વંચાશે એ. ખાટું કરવાનું આ રીતે. ત્યાર પછીનું વર્ણ આપેલો છે, માત્રાવાળો છે, એટલે આને થશે એ. એ અને એ બંને વર્ણ અહીં આપેલા છે, એક જ માત્ર કરવાનો છે. ત્યાર પછી કયો વર્ણ છે? રુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 13. ત્યાર પછી પેજ નંબર 13માં સ્વાધ્યાય આપેલું છે. પ્રશ્ન 1 છે કે નીચે આપેલા શબ્દનું અનુલેખન કરો. અનુલેખન કરવાનું એટલે જોઈને સુંદર અક્ષરે લખવાનું છે. તો પહેલો શબ્દ કયો છે? ન કુ લ. અને પછી બે વિસર્ગ આપેલા છે. વિસર્ગને ઉચ્ચારણ શું થાય એ તમે આગળ શીખી ગયા. ઉચ્ચારણ શું થશે? હ. એટલે અહીં શબ્દ આવશે ન કુ લ હ. તમારે પણ પેન્સિલથી જ પાઠ્યમાં લખવાનું છે આ રીતે. ત્યાર પછી બીજો શબ્દ જોવો જોઈએ, કયો છે? વૃ સ ભ હ. તો અહીં તમારે લખવાનું વૃ સ ભ હ, વૃષભ. ત્યાર પછી ત્રીજો શબ્દ કયો છે? મંડુકહ. ત્યાર પછી ત્રીજો શબ્દ મંડુક. અને ત્યાર પછી શબ્દ કયો છે? સ્થાલિકા. સ્થાલિકા. ત્યાર પછી વસ્ત્ર. ત્યાર પછીનો શબ્દ કયો છે? વસ્ત્ર. તો લખવાનું વસ્ત્ર. મ કેવો છે? હલંત, ખોળો. ત્યાર પછી કયો શબ્દ છે? ઔષધ. ઔષધ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 6 શબ્દ સુધી રાખીએ છીએ. ત્યાર પછીનો અભ્યાસ આપણે ભાગ 3માં કરીશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.